સુરેન્સ આગળના વિડીયોમાં આપણે જોયું હતું સુરેખ વિધેય અને તે અંગેના દાખલા જોયા હતા તો આ વિડીયોમાં આપણે હવે જોઈશું કે દ્વિઘાતી વિધેયના દાખલા કઈ રીતે ગણી શકાય હવે દ્વિઘાતી વિધેયનું સ્વરૂપ કયું છે તે તમે અફવાઈ બીકોમમાં જોઈ જ ગયા છો કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ એ દ્વિઘાતી વિધેયનું સ્વરૂપ છે જ્યાં એ બી અને સી અચળ સંખ્યા છે તો આ સ્વરૂપનો ઉપયોગ કરીને દ્વિઘાતી વિધેયના દાખલા ગણવાના હોય છે તો સૌ પ્રથમ આપણે તે માટે જોઈએ ઉદાહરણ નંબર બાર કે એક દ્વિઘાતી વિધેયનો આલેખ એક છ બે પંદર અને ત્રણ અઠ્ઠાવીસમાંથી પસાર થાય છે તો વિધેયનું ચોક્કસ સ્વરૂપ મેળવો આમાં આપણને ત્રણ બિંદુ આપેલા છે પ્રથમ બિંદુ છે એક છ બીજું છે બે પંદર અને ત્રીજું છે ત્રણ અને અઠ્ઠાવીસ તો આ બિંદુઓનો ઉપયોગ કરીને આપણે દ્વિગતિ વિધેયનું ચોક્કસ સ્વરૂપ મેળવવાનું છે હવે તે સ્વરૂપ મેળવવાનું કઈ રીતે તે જોઈએ સૌ પ્રથમ આ બિંદુ લખી લઈએ બિંદુ છે એક છ બે પંદર અને ત્રણ અઠ્ઠાવીસ અને આ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે દાખલો કરવાનો છે હવે લખવાનું કે ધારો કે સ્વરૂપ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી છે આ દ્વિઘાટી વિધેયનું સ્વરૂપ છે હવે આ સ્વરૂપમાં આ ત્રણ જુદા જુદા બિંદુઓ મૂકવાના છે પ્રથમ જે એક છ આપેલું છે તેમાં એક છે તે બનશે એક્સ અને છ છે તે બનશે વાય તે રીતે આ પણ એક્સ અને વાય બનશે આ પણ એક્સ અને વાય બનશે હવે આ જે સ્વરૂપ છે તેમાં એક્સ અને વાયની કિંમત મુકતા જવાનું તેથી આપણને સમીકરણો મળશે એટલે અહીંયા શું થશે પહેલું સમીકરણ શું બનશે કે વાય ઇઝ ઇક્વલ ટુ પહેલી કિંમત એક અને છ આપેલી છે વાયની કિંમત છે છ એ તેથી અહીંયા શું બનશે છ પ્લસ એ લખીશું એક્સની કિંમત કેટલી છે એક એકનો વર્ગ પ્લસ બી એક્સની કિંમત એક છે પ્લસ સી એટલે શું થશે અહીંયા છ બરાબર એકનો વર્ગ એક જ થશે એ પ્લસ બી પ્લસ સી આ થયું સમીકરણ નંબર એક હવે બીજું સમીકરણ શું બનશે કે અહીંયા છે એક્સ અને વાય વાય શું છે અહીંયા પંદર એટલે પછી લખવાનું પંદર બરાબર એ એક્સ કેટલા છે બે એટલે બેનો વર્ગ થશે પ્લસ બી ગુણ્યા બે પ્લસ સી એટલે માટે શું આવશે પંદર બરાબર બે ડૂની ચાર એટલે ચાર એ સી આ આવશે સમીકરણ નંબર બે હવે સમીકરણ નંબર ત્રણ જોઈએ બિંદુ કયા છે ત્રણ અને અઠ્ઠાવીસ વાય બરાબર અઠાવીસ લેવાના અને એક્સ બરાબર ત્રણ એટલે અહીંયા શું થશે અઠાવીસ બરાબર એ ત્રણનો વર્ગ પ્લસ બી ગુણ્યા ત્રણ પ્લસ સી એટલે અહીંયા આવશે અઠાવીસ બરાબર ત્રણનો વર્ગ નવ એટલે નવ થશે પ્લસ થ્રી બી પ્લસ સી એ આવશે સમીકરણ નંબર ત્રણ આ ત્રણ સમીકરણ થઈ ગયા હવે આ ત્રણ સમીકરણનો ઉકેલ મેળવીને આપણે દ્વિગતિ વિધેય મેળવવાનું છે તો સૌ પ્રથમ આપણે સમીકરણનો ઉકેલ મેળવવા માટે કોઈ પણ બે વિધેયનું ઉકેલ મેળવ બે સમીકરણનો ઉકેલ મેળવવો પડે હવે પ્રથમ સમીકરણ અને બીજું સમીકરણ જોઈએ તો પ્રથમ સમીકરણમાં શું છે કે છ બરાબર એ પ્લસ બી પ્લસ સી અને બીજું છે પંદર બરાબર ચારે પ્લસ સી એટલે હવે આપણે સમીકરણ એક અને બે નો ઉપયોગ કરીએ તેમાં સરખો શું છે સી અને સી તે પછી તેમાંથી બાદ કરવાનું એટલે અહીંયા લખવાનું કે હવે સમીકરણ એક અને સમીકરણ બેનો ઉપયોગ કરી બરાબર સમીકરણ બે અને એક અને બેનો ઉપયોગ કરવાનો છે પહેલું સમીકરણ શું છે અહીંયા આપણે એ પહેલાં લખીશું એ પ્લસ બી પ્લસ સી બરાબર કેટલા થશે છ છે ફોર એ પ્લસ ટુ બી પ્લસ સી બરાબર પંદર હવે પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરવાનું છે એટલે અહીંયા શું આવશે ચિહ્ન બદલાશે માઇનસ 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 આ પ્લસ છે એટલે આ પણ માઇનસ થશે એ માઇનસ થ્રી એ એટલે સોરી એ માઇનસ ફોર એ એટલે માઇનસ થ્રી એ બી માઇનસ ટુ બી એટલે માઇનસ બી સી માઇનસ સી એટલે આ કેન્સલ થઈ જશે અહીંયા કેટલા આવશે છ માઇનસ પંદર એટલે માઇનસ હવે આપણે જોઈએ તો ત્રણે ત્રણ ચિહ્ન આગળ માઇનસ છે એટલે અહીંયા માઇનસનું ચિન્હ દૂર કરી દેસુ તો શું થશે થ્રી એ પ્લસ બી બરાબર નવ આ તમને સમીકરણ મળ્યું ચાર સમીકરણ નંબર ચાર મળી ગયું હવે આપણે સમીકરણ બે અને ત્રણ નો ઉપયોગ કરવાનો છે અને ફરીથી બાદ કરવાની છે સમજ પડી ત્યારબાદ જે સમીકરણ મળશે તેને સમીકરણ ચાર સાથે બાદ કરવાનું છે તો હવે આપણે સમીકરણ બે અને ચાલ લઈએ સમીકરણ બે શું છે કે પંદર બરાબર ચાર એ પ્લસ ટુ બી પ્લસ સી અને સમીકરણ સોરી ત્રણ છે અઠાવીસ બરાબર નવ પ્લસ થ્રી બી પ્લસ સી તો તે લખી દઈએ કે સમીકરણ બે અને સમીકરણ ત્રણ ઉપરથી તો સમીકરણ બે લઈએ પંદર બરાબર ફોર એ પ્લસ થ્રી બી સોરી ટુ બી પ્લસ સી અને આ અઠાવીસ બરાબર નવ એ પ્લસ થ્રી બી પ્લસ સી હવે ફરીથી આને વાત કરવાનું છે એટલે ચિન્હ બદલાશે માઇનસ 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 અને પ્લસ માઇનસ અહીંયા માઇનસ પ્લસ ચિહ્ન છે એટલે ચિન્હ બદલાશે એટલે માઇનસ આવશે હવે પંદર માઇનસ અઠાવીસ એટલે કેટલા થશે તેર આવશે ને માઇનસ તેર હવે ચાર એ માઇનસ નવ નવ એ એટલે આવશે માઇનસ પાંચ એ અહીંયા ટુ બી માઇનસ થ્રી બી એટલે કેટલા આવશે માઇનસ બી અને આ કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણને શું મળશે માઇનસ ચિહ્ન છે તે દૂર કરી દઈએ તેર બરાબર પાંચ એ માઇનસ બી એને આપણે જો આ સ્વરૂપે લખીએ તો શું થશે કે પાંચ એ માઇનસ બી બરાબર તેર એ આવશે સમીકરણ નંબર પાંચ હવે સમીકરણ ચાર અને સમીકરણ પાંચને ધ્યાનમાં લેવાનું સમીકરણ ચાર માંથી સમીકરણ પાંચ બાદ કરીએ તો આપણને કિંમત મળશે એ અને બી તો હવે સમીકરણ ચાર કયું છે થ્રી એ પ્લસ બી પ્લસ નાઇન તો તે લખી દઈએ થ્રી એ પ્લસ બી અને સમીકરણ પાંચ છે આપણને મળ્યું પાંચ એ માઇનસ બી બરાબર તેર પ્લસ બી બરાબર તેર એટલે અહીંયા શું થશે હવે અહીંયા આપણે ઉપર લખી દેવાનું કે સમીકરણ ચાર અને પાંચ ઉપરથી કે સમીકરણ ચાર અને પાંચ ઉપરથી તો આ સમીકરણ ચાર અને પાંચ લખી દીધા હવે એને આપણે બાદ કરીએ તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ હવે અહીંયા થ્રી એ માઇનસ ફાઇવ એ એટલે કેટલા આવશે માઇનસ ટુ એ પ્લસ માઇનસ બી એટલે કેન્સલ થઈ જશે નવ માઇનસ તેર એટલે કેટલા આવશે માઇનસ ચાર હવે અહીંયા છે માઇનસ ટુ એ બરાબર માઇનસ ચાર હવે માઇનસ ચિહ્ન નીકળી જશે તો એ બરાબર ચાર એટલે એ બરાબર કેટલા ચાર ભાગ્યા બે એ બરાબર આવશે બે થઈ ગયું એની કિંમત મળી હવે કોઈ પણ એક સમીકરણમાં એની કિંમત મૂકવાની સમીકરણ ચાર અથવા પાંચમાં અને બેની કિંમત શોધવાની છે તો હવે સમીકરણ ચારમાં ધારો કે મૂકીએ તો સમીકરણ ચારમાં એની કિંમત મૂકતા સમીકરણ ચારમાં મૂકીએ સમીકરણ ચાર કયું છે કે થ્રી એ પ્લસ બી બરાબર નવ આ સમીકરણ ચાર છે એની કિંમત મૂકી દઈએ ત્રણ એની કિંમત મળી બે પ્લસ બી બરાબર નવ ત્રણ ડૂની છ પ્લસ બી બરાબર નવ એટલે બી બરાબર શું થશે નવ છ અહીંયા પ્લસ છે આ સાઈડ જશે એટલે શું થશે માઇનસ એટલે બી બરાબર કેટલા આવશે નવ માઇનસ છ ત્રણ એટલે બીની કિંમત આપણને મળી ત્રણ એની કિંમત મળી ગઈ બીની કિંમત મળી ગઈ બાકી શું રહેવું સી તો સૌ પ્રથમ આપણને જે શરૂઆતના ત્રણ સમીકરણ મળેલા હતા તે કોઈપણ એક સમીકરણમાં આપણે એ અને બીની કિંમત મૂકીશું તો આપણને સીની કિંમત મળશે તો સમીકરણ એક લઈએ ધારો કે સમીકરણ એક કયું છે એ પ્લસ બી પ્લસ સી બરાબર છ તમે કોઈ પણ એક બે કે ત્રણ કોઈ પણ સમીકરણમાં એ અને બીની કિંમત મૂકી સી ની કિંમત શોધી શકો છો સમીકરણ એક લઈએ આપણે કે સમીકરણ એકમાં એ અને બી ની કિંમત મૂકતા સમીકરણ એકમાં મૂકવાની છે સમીકરણ એક કહ્યું જોયું કે એ પ્લસ બી પ્લસ સી બરાબર છ એની કિંમત કેટલી મળેલી છે બે તો બે મૂકી દઈએ પ્લસ બીની કિંમત મળેલી છે ત્રણ પ્લસ સી બરાબર છ હવે બે વત્તા ત્રણ પાંચ પ્લસ થશે અહીંયા રહેશે પાંચ પ્લસ છે તે બીજી સાઈડ જશે એટલે કેટલા થશે છ માઇનસ પાંચ ધેર ફોર સી બરાબર આવશે વન હવે એ બી અને સી ની કિંમત મળી ગઈ હવે આપણે શું શોધવાનું હતું દ્વિગતી વિધેય દ્વિગતી વિધેય નું ચોક્કસ સ્વરૂપ તેથી અહીંયા લખાશે માટે દ્વિઘાતી વિધેયનો સ્વરૂપ વાય ઇઝ ઇક્વલ ટુ શું હતું વાય ઇઝ ઇક્વલ ટુ હતું કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એટલે અહીંયા શું થશે વાય ઇઝ ઇક્વલ ટુ કે એ ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા બે તો ટુ એક્સ સ્ક્વેર બી ઇઝ ઇક્વલ ટુ મળ્યા ત્રણ ત્રણ એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ મળ્યા વન તો આ એનું શું થયું દ્વિઘાટી સ્વરૂપ જે આપણને દાખલામાં માંગેલ છે તે દ્વિઘાટી સ્વરૂપ આ થશે